અમિત હતું કે ઊંઝા એપીએમસી ની ચૂંટણી પૂર્વે જે મંડળીઓ રદ કરવાનો મુદ્દો છે એ મંડળીઓ રદ નહીં કરાય જોકે આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં પિટિશનો થઈ હતી અને આ મંડળીઓ રદ થઈ હતી અને તેમના જે પિટિશનો રદ થતા આ બાબતે એમની નારાજગી પ્રવર્તી હતી ત્યારે કહી શકાય કે નારાયણ પટેલ ચૂંટણીમાં મોટો ફટકો આના કારણે કારણે પડી શકે છે તેના ભાજપના નારાયણ પટેલ જે ઊંચા ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તેને કારણે એમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આઠ એપ્રિલે ઊંચા એપીએમસી ની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પૂર્વે એક પછી એક રાજકીય બાબતો ઊંચાથી જોવા મળી રહી છે અને કહી શકાય કે ઊંચાનું જે રાજકારણ છે સમગ્ર ગુજરાત પર અસર કરતું હોય છે તેને કારણે અત્યારે જે ઊંચાના સમીકરણો બદલાઈ રહ્યા છે તેની ઉપર સૌની નજર છે હવે જોવાનું એ રહ્યું કે ઊંઝાથી નારાયણ પટેલ કોઈ નિર્ણય લે છે કોઈ પક્ષ બદલે છે કે પછી ભાજપમાં જ રહીને પોતાની નારાજગી

સંગઠનના પ્રમુખ અમારી મંડળીઓ કાઢી નાખે એક એ એ સહન કરી લેવાયની